પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ બંને સંસ્થાના જોડાણ અંગે પ્રેસ કોન્ફરન્સ મળી. લેટ મેરેજ પ્રદૂષણ ફાસ્ટ ફૂડ ખાવાને કારણે પ્રેગ્નન્સી રહેતી નથી. 50 વર્ષ અને પુરુષના 55 વર્ષથી વધુ ઉંમર બાદ આઈવીએફ ન થઈ શકે હોવાનું જણાવતા ડોક્ટર કુરેશા. પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ બંને સંસ્થાના જોડાણ અંગે પ્રેસ કોન્ફરન્સ મળી હતી. પારડી હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષથી વંધત્વ નિવારણ માટે કુરેશી આઈવીએફ પારડી હોસ્પિટલમાં રાબેતા મુજબ ચાલી રહ્યો છે, જેનો લાભ લોકો લઈ રહ્યા છે અને જેમને બાળકો ન થતા હતા તેઓ બાળકોને રમાડતા થયા છે. કુરેશી આઈવીએફનું હવે ભારતની નંબર એક ઇન્દિરા આઈવીએફ સંસ્થા સાથે જોડાણ થઈ રહ્યું છે. આ સંસ્થાના 130 સેન્ટર છે અને 250 જેટલા ડોક્ટર કામ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ સંસ્થા ખૂબ જ સારી ક્વોલિટીથી કામ કરે છે. દક્ષિણ ગુજરાતમાં ઇન્દિરા આઈવીએફ સંસ્થા સાથે કુરેશી આઈવીએફનો જોડાણ પ્રથમ થઈ રહ્યું છે અને જેમને બાળકો થતા ન હોય એવા દર્દીઓને આ સંસ્થા ક્વોલિટીપૂર્ણ ટ્રીટમેન્ટ આપી સેવા આપી રહી છે અને માતાના ખોળામાં બાળકો રમતા થઈ ગયા છે. આ તમામ જાણકારી પારડી હોસ્પિટલના ડોક્ટર એમ કુરેશી અને વંધત્વ નિષ્ણાંત ડોક્ટર કુરેશા એમ કુરેશીએ આપી હતી. બંને સંસ્થાઓનો જોડાણ થઈ રહ્યું હોય ત્યારે તારીખ 9 જૂન રવિવારના રોજ સવારે 10:30 કલાકે પારડી હોસ્પિટલમાં ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ બંને સંસ્થાઓ જોઈન્ટ થઈ રહી છે ત્યારે સેલિબ્રેશન થનાર છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શ્રી વલ્લભાશ્રમ ટ્રસ્ટના સંચાલક સ્વામી હરિપ્રસાદ દાસજી અને ઇન્દિરા આઈવીએફ સંસ્થાના જયંત સાહા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ બાદ તારીખ 15 જૂનથી 25 જૂન સુધી રાહત દરે કેમ્પ રાખવામાં આવશે. આ કેમ્પ દરમિયાન વંધત્વ નિવારણ માટે આવનાર દર્દીઓને લાભ મળે અને તેમના જીવનમાં બાળકો ખુશી લાવે એવા હેતુથી રાખવામાં આવ્યો છે, જેનો લાભ લેવા ડોક્ટર કુરેશા એમ કુરેશીએ અપીલ કરી હતી. આ અંગે ડોક્ટર કુરેશાએ જણાવ્યું હતું કે આજની લાઇફસ્ટાઇલ ફાસ્ટફૂડ ખાવાની અને પ્રદૂષણ તેમજ લેટ મેરેજના કારણે પ્રેગ્નન્સી રહેતી નથી. પ્રેગ્નન્સી ન રહેવાનું કારણ સ્ત્રીમાં 33% અને પુરુષમાં 33% અને બંને કમ્બાઇન્ડ કરી 33% ખામીના કારણે વંધત્વની પ્રોબ્લમ ઊભી થાય છે. આ સાથે સ્ત્રીના 50 વર્ષ અને પુરુષના 55 વર્ષથી વધુ ઉંમર બાદ આઈવીએફ ન થઈ શકે હોવાનું જણાવ્યું હતું. ત્યારે પ્રેગ્નન્સી ન રહેતા કપલોને સમયાંતરે આઈવીએફ દ્વારા સંતાનો પ્રાપ્ત થઈ શકે છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ડોક્ટર નિકુંજ અને ડોક્ટર દીપક અને સ્ટાફ હાજર રહ્યા હતા. આપણે જોતા છે કે આજકાલ વંધ્યત્વના કેસીસ બહુ જ વધી રહ્યા છે અને એના કારણો તમને કહું તો ફિમેલમાં લેટ મેરેજ એમ્બિશન કે હું જોબ કરું, થોડુંક મારી કારકિર્દી બનાવું પછી મેરેજ કરું, પ્રદૂષણ અને લાઇફસ્ટાઇલ એટલે ફાસ્ટફૂડ, ચાઇનીઝ ફૂડ વગેરેને કારણે વંધ્યત્વના કેસીસ ઘણા જ વધી રહ્યા છે. અને આમ તમે રેશિયો જોવા જાઓ કે પુરુષમાં અને સ્ત્રીઓમાં તો પુરુષ 33% કેસ માટે જવાબદાર હોય, 33% કેસમાં સ્ત્રી જવાબદાર હોય અને બાકીના જે 33% છે તે બંનેને કમ્બાઇન ખામી હોય. એટલે એવું નથી કે વંધ્યત્વ એટલે સ્ત્રીની જ બીમારી છે, એ બંને કમ્બાઇન્ડ જ ટ્રીટમેન્ટ કરાવવી પડે. અને આના માટે જ્યારે પણ આવે કપલ તો કપલને જ અમે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરીએ અને બેઝિક ઇન્વેસ્ટિગેશન કરાવીને પછી આગળ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ છીએ. હવે ઉંમર વધવાની સાથે જે પ્રેગ્નન્સી નથી રહેતી તેમાં બેસી રહેવાની જરૂર નથી. દરેક કારણની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. પહેલાં સાદી ટ્રીટમેન્ટ કરવાની અને પ્રેગ્નન્સી નહીં રહે તો આઈવીએફ થકી લગભગ બધાને પ્રેગ્નન્સી રહી શકે એવું સાયન્સ વિકસેલું છે, તો ચોક્કસ આનો આપ લાભ લઈ શકો છો. હમણાં નવું એઆરટી બિલ આવેલું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી, એમાં સ્ત્રીની ઉંમર 50 વર્ષ અને પુરુષની ઉંમર 55 વર્ષ, એનાથી વધારે ઉંમર હોય તો આઈવીએફ કરી શકાય નહીં. આ ઇન્દિરા આઈવીએફ અને કુરેશી આઈવીએફ મર્ચરના પ્રસંગે અમે એક કેમ્પનું આયોજન કરેલું છે. 15 જૂનથી 25 જૂન માટે ફ્રી કન્સલ્ટેશન, ફ્રી સોનોગ્રાફી અને કન્સેશન રેટમાં આઈવીએફ ઓફર કરવાનો છે, તો આપ ચૂકથી આનો લાભ લઈ શકો છો. 15 જૂન 25 જૂન એક મોટો બદલાવ જે આપણા ભારતમાં જોવામાં આવી રહ્યો છે તે વધતી જતી લગ્નની ઉંમર. હવે આ વધતી જતી લગ્નની ઉંમરને કારણે ખાસ કરીને સ્ત્રીઓની અંદર હોર્મોન્સ લેવલ ઘટવાને કારણે ધીરે ધીરે કરીને આપણે ત્યાં વધ્યત્વની અથવા તો ઇન્ફર્ટિલિટીની સમસ્યા વધતી ચાલી છે અને પુરુષોની અંદર પણ
હોર્મના જે સિમેન એટલે કે સ્પર્મ એટલે કે વીર્યના જે કણો છે તે ઘટવાના મુખ્ય કારણોની અંદર તાણવાળી જિંદગી, સ્મોકિંગ, આલ્કોહોલ, ટોબેકો, એક્સેસિવ સ્ટ્રેસ, ઉજાગરાઓ, આ બધા કારણસર આપણા શરીરની અંદર વીર્યના કણો ઘટી શકે છે. એટલે પુરુષો આ બધાથી દૂર રહેવું જોઈએ. પણ આવા કિસ્સાઓને કારણે ઘણીવાર તો અમે જોઈએ છીએ કે 25-28 વર્ષનો છોકરો હોય અને કણની સંખ્યા 1 મિલિયન કે 2 મિલિયન કે ઘણીવાર નીલ એટલે કે 0 કણ એ રીતની થતી હોય છે. આ સંજોગોની અંદર એમને ખાસ ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર હોય છે અને ઇન્વેસ્ટિગેશન બાદ એમને ઘણીવાર પ્રોપર કાઉન્સેલિંગથી પણ કણો વધી જતા હોય છે. કેટલીક વાર એમને કેટલીક દવાઓની જરૂર પડે છે, કેટલી વાર કેટલાક રોગોને કારણે પણ કણ ઘટતા હોય છે કે જેમ કે વીર્યમાં ઇન્ફેક્શન થઈ જતું હોય અથવા તો પછી એમને વેરિકોસિલ એટલે કે લોહીની નસ ગોળીની અંદર કે ટેસ્ટિસમાં ફૂલી ગયેલી હોય એને કારણે ગોળીમાં ટેમ્પરેચર વધી જાય અને એને કારણે કણો નાશ પામતો હોય છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.